હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારા માટે એકદમ નવી અને એકદમ સરળ રેસીપી લઈને આવી છું. આ રેસીપીથી તમે ઘરે જો ચોકલેટી કેન્ડી બનાવશો તો તમારા બાળકોને અને બાળકોથી લઈ વડીલોને પણ આ ચોકલેટી કેન્ડી ખૂબ જ ભાવશે. તો ચોકલેટી કેન્ડી બનાવવા માટે અહીં મેં થોડી ચોકલેટ લઈ લીધી છે. ચોકલેટમાં મેં ડેરી મિલ્ક લઈ લીધી છે. ત્યાર પછી થોડું પાણી ગરમ કરવા રાખી દીધું છે અને પાણી ગરમ થાય એટલે ઉપર આપણે ચોકલેટ આ રીતે કોઈ પણ વાસણમાં લઈ લેવાની છે. અને તે વાસણમાં ચોકલેટ લઈ લીધા પછી તે વાસણને આ રીતે ગરમ પાણીની ઉપર રાખી દેવાનું છે. ત્યાર પછી મિક્સર બાઉલ લઈ લેવાનું છે. મિક્સર બાઉલમાં એક કાચી સિંગને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે. ચોકલેટ આ રીતે એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી તેને મેલ્ટ કરતું જ રહેવાનું છે. ચોકલેટને ધીમા જ ગેસે સરસ રીતે મેલ્ટ કરી દેવાની છે. ચોકલેટ થોડી આ રીતે મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે થોડું દૂધ ઉમેરી દેવાનું છે. થોડું દૂધમાં આપણે અડધા કપ જેટલું જ તેમાં દૂધ ઉમેરવાનું છે. અડધા કપથી પણ ઓછું દૂધ તેમાં ઉમેરી લેવાનું છે. ત્યાર પછી દૂધને ચોકલેટ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ચોકલેટને એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા જ રહેવાનું છે. દૂધમાં એકદમ ચોકલેટનો કલર આવી જાય ત્યાં સુધી ચોકલેટને આ રીતે હલાવતા રહેવાનું છે અને એકદમ મેલ્ટ કરતું રહેવાનું છે. ચોકલેટ જેટલી આપણે દૂધમાં મેલ્ટ થયેલી હશે તેટલી જ આપણી કેન્ડી સરસ બનશે અને તે ખાવામાં પણ સરસ લાગશે. તો હવે આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. તેમાં આપણે કાચી સિંગનો ભૂક્કો ઉમેરી લેવાનો છે. જે કાચી સિંગને આપણે ક્રશ કરી છે તે ઉમેરી લેવાની છે અને તેમાં અડધું બટર પણ ઉમેરી લેવાનું છે. બટર ઉમેરવાથી જે આપણે કેન્ડી બનાવીએ છીએ તેનો ટેસ્ટ પણ સરસ આવે છે અને બટર ઉમેરવાથી સિંગ સાથે ચોકલેટ સરસ રીતે મિક્સ થઈ જાય છે. તો બસ આ જ રીતે બધી વસ્તુને મેલ્ટ કરતા રહેવાનું છે અને એકદમ હલાવતા રહેવાનું છે. તો હવે ચોકલેટ આપણી મેલ્ટ થઈ ગઈ છે. તો અહીં મેં મેરીગોલ્ડ બિસ્કિટ આવે છે તે લઈ લીધા છે અને મેરીગોલ્ડ બિસ્કિટ ઉપર વ્હાઈટ કલરની ક્રીમ લગાવી દેવાની છે. જો તમારી પાસે વ્હાઈટ કલરની ક્રીમ ન હોય તો તમે માર્કેટમાં જે વ્હાઈટ બિસ્કિટ મળે છે, વ્હાઈટ ક્રીમવાળા બિસ્કિટ કાં તો પછી ઓરિયો વ્હાઈટ બિસ્કિટ મળે છે, તેનું ક્રીમ પણ આ રીતે લગાડી શકો છો. ત્યાર પછી મેરીગોલ્ડમાં આ રીતે ક્રીમ લગાડી લીધા પછી ઉપરથી અલગથી બીજું મેરીગોલ્ડ બિસ્કિટ તેમાં મૂકી દેવાનું છે. બસ આ જ રીતે બે બિસ્કિટને જોઈન્ટ કરી દેવાના છે અને વચ્ચે એક ક્રીમ લઈ લેવાની છે. તો બસ આ જ રીતે બધા બિસ્કિટમાં આપણે ક્રીમ લગાડી દેવાનું છે અને ત્યાર પછી જે આપણે ચોકલેટ મેલ્ટ કરી છે તેમાં આ બિસ્કિટને એકદમ ડબોળી દેવાનું છે. બિસ્કિટની બંને સાઈડ સરસ રીતે ચોકલેટ મેલ્ટ થઈ જાય તે રીતે આપણે તેને ચોકલેટ સાથે ડૂબાડી લેવાનું છે અને બંને સાઈડ સરસ ચોકલેટ લગાવી દેવાની છે. ચમચીની મદદથી આ રીતે ચોકલેટ લગાડી દેવાની છે અને ત્યાર પછી બિસ્કિટને બીજી કોઈ પ્લેટમાં લઈ લેવાની છે. તો બીજી પ્લેટ જે આપણે લઈએ છીએ તેમાં બટર પેપર રાખી દેવાનું છે અને બટર પેપર ઉપર જ આપણે આ બિસ્કિટને આ રીતે રાખી દેવાનું છે. તો બસ આ જ રીતે બધા જ બિસ્કિટને ચોકલેટમાં મેલ્ટ કરી દેવાના છે અને ચોકલેટવાળા બિસ્કિટ કરીને તેને બટર પેપરવાળી ડીશમાં રાખી દેવાના છે. તો બસ એક એક કરીને બધા જ બિસ્કિટ મેં ચોકલેટવાળા કરી દીધા છે અને હવે જે અલગથી ચોકલેટ વધી હતી તેને મેં આ રીતે જે ટી માટે કપ આવે છે તેમાં લઈ લીધી છે અને તેની પણ આપણે કપ કેન્ડી બનાવી લેશું. તો બસ આ જ રીતે કપને હલાવતા રહેવાનું છે અને ચોકલેટને મેલ્ટ કરી દેવાની છે. ત્યાર પછી મેં તેની ઉપર ડ્રાયફ્રૂટ મૂકી દીધા છે. ડ્રાયફ્રૂટ મૂકવાથી એકદમ આપણી ડ્રાયફ્રૂટ કેન્ડી પણ તૈયાર થઈ જશે. પછી તેની ઉપર મેં આઈસ્ક્રીમ સ્ટીકને રાખી દીધી છે અને અહીં જે આપણે કેન્ડી તૈયાર કરી છે તેમાં પણ આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક લગાડી દેવાની છે અને ત્યાર પછી આઈસ્ક્રીમ સ્ટીક સાથે કપ કેન્ડીને અને ચોકલેટ કેન્ડીને ફ્રીજમાં રાખી દેવાની છે. ફ્રીજમાં 4-5 કલાક પછી આપણે જોઈશું. તો આ રીતે આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ હોય છે અને જે કપ છે તેને કાતરથી આ રીતે કાઢી લેવાનું છે જે કાગળ છે તેને, એટલે આપણી ચોકલેટ કેન્ડી
અને કપ કેન્ડી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી કપ કેન્ડી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. આ કપ કેન્ડી જેટલી દેખાવમાં સરસ લાગે છે તેટલી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આપણી ડ્રાયફ્રૂટવાળી કપ કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે ચોકલેટ કેન્ડી તૈયાર કરી છે તે પણ જોઈ લઈએ. તો ચોકલેટ કેન્ડી પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આ ચોકલેટ કેન્ડી તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્યથી કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ અવશ્યથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે. તો કેન્ડી ઘરે અવશ્યથી ટ્રાય કરજો અને મને કમેન્ટ